2002 બે હજાર બેમાં ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં ભાગ લઈને સેનામાં જોડાયેલા રિકેશભાઈ રાઠવા પોતે નિવૃત્ત થતા વતન જલોદા ખાતે સ્થાયી થયા છે પણ દેશની સેવા માટે આજે પણ પ્રયાસશીલ છે રિકેશભાઈ ગ્રામ્ય અને ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારના ઓછું ભણેલા ચારસો જેટલા યુવાનોને સેનામાં ભરતી થવા માટે વિનામૂલ્યે ટ્રેનિંગ આપી રહ્યા છે શારીરિક તાલીમની સાથે સાથે લેખિત પરીક્ષા માટે અને યુવાનોના આરોગ્ય માટે રિકેશભાઈના શિક્ષક મિત્રો અને તબીબ મિત્રો સહયોગ કરી રહ્યા છે યુવાનો નિવૃત્ત થતા રિકેશભાઈ રાઠવા દ્વારા આપવામાં આવતી તાલીમથી ખુશ છે તાલીમ લઈ રહેલા યુવાનોનું કહેવું છે કે તાલીમ મળી રહેતા આવનારી લશ્કરી ભરતીમાં ચોક્કસપણે તેમનું સિલેક્શન થશે शैक्षणिक और हर साइड से थोड़ा पीछे है तो मैंने सोचा कि अभी आठ पास नौ पास दस पास वाले लड़के काफी घूम रहे हैं और ऐसे ट्रेनिंग कर रहे थे तो मेरी आइडिया मेरे को जो अनुभव है इसी वजह से मैंने बेसिक ट्रेनिंग दे रहा हूँ लड़कों को एकेडमी में मेरा गांव में तो गांव में मेरे पास आज के तीन सौ के आसपास पास है सौ के आसपास उधर है तो मैं, मैं ये सोच रहा हूँ मेरे को इसलिए विचार आया

વિના આપે છે મને ટ્રેનિંગ અને એમને વિશ્વાસ છે કે અમે ફોજમાં જોઈન થશું